ખોરાક ની જાળવણી, તો ખોરાક ને આપણે કઈ કઈ પ્રક્રિયા થી જાળવણી કરી શકાય છે? એક તો છે એની રાસાયણિક પદ્ધતિ દ્વારા છે, કે મીઠા દ્વારા જાળવણી કરી શકાય છે, શર્કરા વાળા જાળવણી કરી શકાય છે, વિનેગર દ્વારા જાળવણી કરી શકાય છે. કેટલી પદ્ધતિઓ છે કે જેના દ્વારા આપણે ખોરાક ની જાળવણી કરી શકાય છે. કે આપણે બનાવેલ ભોજન ની જાણકારી ઘરે કેવા પ્રકારે કરી શકીએ છીએ, કે આપણે જે ઘરે જે ભોજન બનાવીએ છીએ એની જાળવણી આપણે કેવી રીતે કરીએ છીએ? તો કે જાણીએ છીએ કે ખુલ્લી જગ્યા એટલે કે ખુલ્લો ખોરાક આપણે રાખતા નથી, કે હંમેશા એને ઢાંકેલો રાખીએ છીએ. ખુલ્લા સ્થાન કે ભેજવાળી જગ્યાએ રાખેલી ભેળ ઉપર ફૂગ્સ કરે છે, આક્રમણ કરે છે. સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાક માંથી વાસ આવવા લાગે છે, તેથી સ્વાદ પણ કેવો થઈ જાય છે, ખરાબ થતો જોવા મળે છે, અને રંગરૂપમાં પણ પરિવર્તન થતું જોવા મળે છે. શું ખોરાકનું દૂષિત થવું એક રાસાયણિક પ્રક્રિયા છે? આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ખોરાક જે બગડે છે એ શું એની રાસાયણિક પ્રક્રિયા છે? તો આપણે કહી શકાય છે કે એની અંદર રાસાયણિક પ્રક્રિયા દ્વારા ખોરાક બગડી શકે છે. પહેલી કેટલીક કેરીઓ ખરીદી, પરંતુ ઘણા દિવસ સુધી ખાધી નહીં તો જોયું કે બગડી ગઈ હતી, પરંતુ જાણતી ન હતી કે દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. કે આપણે જોયું હતું કે જ્યારે આપણે પાકેલી કેરી લાવીએ છીએ તે વખતે થોડા સમય સુધી આપણે જો ખાવામાં ના આવે તો શું થાય છે, બગડી જાય છે. પરંતુ એમની દાદી એક વખત અથાણું નાખ્યું હતું તો લાંબા સમય સુધી બગડ્યું નથી, તેથી તે મૂંઝવણમાં હતી. તો જોઈએ કે ખાદ્ય પદાર્થની જાળવણી કેટલીક પદ્ધતિનો અભ્યાસ કરીએ કે જેનો ઉપયોગ આપણે ઘરમાં કરીએ છીએ, એટલે કે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. તો પહેલી કઈ પદ્ધતિ છે? રાસાયણિક પદ્ધતિ. તો રાસાયણિક પદ્ધતિની અંદર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે તેમાં મીઠું અથવા ખાદ્ય તેલ, એટલે કે જે આપણે ખોરાકમાં જે ખાદ્ય તેલ વાપરીએ છીએ એનો વપરાશ થતો જોવા મળે છે. માટે એની જાળવણીકારક પદાર્થો કહી શકાય છે. અથાણું બનાવવા માટે મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોના આક્રમણ અટકાવવા માટે થાય છે. કે જ્યારે આપણે કોઈ અથાણું બનાવીએ છીએ તે વખતે તેની અંદર મીઠું નાખીને પછી એને શું કરવામાં આવે છે, સૂકવણી કરવામાં આવે છે, એટલે એમાં રહેલા બેક્ટેરિયા શું થાય છે, એના સૂક્ષ્મજીવોના આક્રમણ થતો હોય એ અટકાવવા માટે થઈ શકે છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ એ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. રાસાયણિક પદ્ધતિની અંદર કયા પદાર્થનો ઉપયોગ થાય છે? એકદમ મીઠું અથવા ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય જે રાસાયણિક એટલે કે રસાયણ પદાર્થોની અંદર સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ એ જાણીતા પ્રિઝર્વેટિવ છે, કે એ આપણે ઉપયોગમાં લઈ શકાય છે. કે એ જેમાં આપણે ફળોનો જે જામ હોય છે, પછી પ્રિઝર્વ કરેલા જે રસ, કેરીનો રસ, કે પછી આપણે વિવિધ પ્રકારના જ્યુસ હોય છે એની અંદર સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. એ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. પછી બીજી પદ્ધતિ છે મીઠા દ્વારા જાળવણી. કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓની જે સૂકવણી કરવામાં આવે છે એની અંદર મીઠાથી ઢાંકવામાં આવે છે. એના દ્વારા આપણે આમળા છે આમલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. કે જે સૂકી માછલી આપણે કહી શકાય છે કે દૂર સુધી મોકલવામાં આવતી, અથવા કે જે સૂકવણી કરવામાં આવે છે માછલીઓની સૂકવણી કરવા માટે મીઠાથી એને કવર કરી દેવામાં આવે છે, એટલે કે એને સંપૂર્ણ રીતે ઢાંકી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે જે આંબળા કહીએ છીએ, આંબોળિયા જે કહીએ છીએ, તે આંબોળિયાનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે મીઠાની અંદર
કવર કરવામાં આવે છે. એ જ રીતે આંબલી જે છે એ આંબલીને આપણે મીઠું નાખીને પછી એનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. એના દ્વારા જે એની અંદર રહેલા જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોને વૃદ્ધિ થતા અટકાવે છે. એટલે કે મીઠા દ્વારા જાળવણી કરી શકાય છે. રાસાયણિક પદ્ધતિની અંદર આપણે જોયું કે સોડિયમ મેટાબાઇટ સલ્ફાઇડ છે કે સોડિયમ બેન્ઝોઇટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મીઠા દ્વારા જાળવણી આપણે માંસ મછલી અથવા આંબળા છે આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે. શર્કરાની મદદથી જાળવણી જામ જેલી તથા ફળોની રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે અને ખોરાક દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. આમ શર્કરા દ્વારા આપણે જાળવણી કરી શકાય છે. એટલે કે જે બ્રેડ આપણે જામ છે જેલી છે ફળોના રસોની અંદર જે આપણને જાળવણી કરવી હોય તો એમાં શર્કરાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તેના દ્વારા ભેજનું પ્રમાણ ઘટે છે અને જે બેક્ટેરિયા હોય છે એના વૃદ્ધિને નિયંત્રિત કરે. એટલે આપણે વરસ થી વરસ સુધી આપણે જામ જેલી જે ફળોના રસોને જે પ્રિઝર્વ કરી શકાય. પછી છે વિનેગર દ્વારા જાળવણી. આ એક પ્રકારનો જે રાસાયણિક પદાર્થ કહી શકાય છે કે જે તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણ અને બગડતા અટકાવ માટે કરવામાં આવે છે. ત્યારબાદ એમાં જે બેક્ટેરિયા હોય છે એની હાજરીમાં મૃત્યુ પામે છે. એટલે શાકભાજી ફળ માછલી માંસની જાળવણી પણ આ પદ્ધતિ કરવામાં આવે છે. વિનેગર એક પ્રવાહી પદાર્થ જોવામાં આવે છે. એની અંદર ખટાશ આપણને જોવામાં આવે છે. એક પ્રકારનો સાઇટ્રિક એસિડ પણ કહી શકાય છે. ગરમી તેમજ ઠંડીથી સારવાર કે આપણે જોઈએ છે કે દૂધ ગરમ કરતા તમે જોયું હશે કે દૂધ ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. એ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ કેમ કે નીચા તાપમાનમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકતી જોવા મળે છે. આપણે શા માટે ખોરાક ફ્રીજની અંદર મૂકવામાં આવે છે તો એટલા માટે કે જે એની અંદર રહેલા જે સૂક્ષ્મજીવો હોય છે એ નિમ્ન તાપમાન એટલે કે નીચા તાપમાનની અંદર એમની વૃદ્ધિ થતી નથી. એટલે વૃદ્ધિ એમની અટકી જાય છે. એના કારણે આપણે જે ખોરાક વધેલો હોય તે ફ્રીજની અંદર મૂકવામાં આવે છે. હવે એક પ્રશ્ન થાય છે કે કોથળીઓમાં આવતું દૂધ કેમ બગડતું નથી કે મારી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ જીવાણુ રહિત એટલે પેસ્ચરાઇઝર છે. એટલે પેસ્ચરાઇઝેશન એટલે શું એની વાત કરવામાં આવે છે કે પેસ્ચરાઇઝર એટલે કે દૂધને જે ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે એટલે કે સૂક્ષ્મજીવો રહિત કરવામાં આવે છે. એના માટે તો સૌ પ્રથમ દૂધને પહેલા 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ સુધી ગરમ કરવામાં આવે છે. પછી તરત જ ઠંડુ કરી એનો સંગ્રહ કરવામાં આવે છે. એના દ્વારા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. તે આ પ્રક્રિયાને લુઈ પેસ્ચરાઇઝેશન પ્રક્રિયા કહે છે. અને આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી એટલા માટે એ પ્રક્રિયાનું નામ આપ્યું પેસ્ચરાઇઝેશન પ્રક્રિયા. પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે છે કે પેસ્ચરાઇઝેશનની પ્રક્રિયા એટલે શું. તો સૌ પ્રથમ તો દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 15 થી 30 સેકન્ડ સુધી ગરમ કરવામાં આવે છે. પછી ત્યારબાદ એને તરત ઠંડુ કરીને એનો સંગ્રહ કરવામાં આવે છે. ઠંડુ કર્યા બાદ એમાં રહેલા જે સૂક્ષ્મજીવો હોય છે એની વૃદ્ધિ થતી અટકી જાય છે. આ પ્રક્રિયાને પેસ્ચરાઇઝેશન પ્રક્રિયા કહે છે. તો પેસ્ચરાઇઝેશનની પ્રક્રિયા લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે શોધી હતી એટલા માટે એ પ્રક્રિયાનું નામ પેસ્ચરાઇઝેશન પ્રક્રિયા નામ આપ્યું. પછી છે સંગ્રહ અને પેકિંગ. આજકાલ આપણે જોઈએ છે તો સૂક્ષ્મ સૂકા મેવા તથા શાકભાજીને પણ હવા ચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે જેનાથી સૂક્ષ્મજીવો થી સુરક્ષા પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ છે કે સીપસોપ વાળી જે કોથળીઓ આવે છે એ કોથળીઓની અંદર સૂકા મેવા શાકભાજી આપણે વરસ સુધી પણ શાકભાજીની જાળવણી કરી શકાય છે. આપણને સિઝન વગરની પણ શાકભાજી મળી શકે છે. એ કયા કારણોસર તે સ્ટોરેજ કરવામાં આવે છે. સ્ટોરેજ કર્યા બાદ એને જ્યારે કે એકદમ નિમ્ન તાપમાને એટલે કે નીચા તાપમાને કોથળીઓની અંદર ઝીપસેપ વાળી કોથળીઓની અંદર એને મૂકવામાં આવે છે અને નીચા તાપમાને એને રાખવામાં આવે છે. જેના કારણે શું થાય છે કે જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો વૃદ્ધિ થતી નથી. એના કારણે આપણે શાકભાજી છે સૂકા મેવા બગડતા નથી. લાંબા સમય સુધી આપણે સાચવી રખાય છે.
પછી વાત કરીએ નાઇટ્રોજન નું સ્થાપન. તો નાઇટ્રોજન નું સ્થાપન કેવી રીતે થાય છે? અગાઉ પણ આપણે વાત કરી હતી કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે હોય છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિ એટલે કે જે મૂળની અંદર મૂળ કંડિકા જોવા મળતી હોય એવી વનસ્પતિને આપણે મૂળ કંડિકા વાળી સિમ્બિકોની વનસ્પતિ કહી શકાય છે. એમાં આપણે જોઈએ તો બાલ છે, વટાણા છે, જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે, કે વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણનું નાઇટ્રોજન સ્થાપન થાય છે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા પણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. ક્યારેક વીજળીના જે ચમકારા થાય છે એના કારણે પણ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન થતું જોવા મળે છે. તો નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. તમને આશ્ચર્ય થયું હશે કે કેવી રીતે આવું સંભવ છે, એના વિશેની આપણે હવે સમજવાનું રહેશે કે નાઇટ્રોજન ચક્ર આખું કેમ ફેરફાર કરે છે એના વિશેની માહિતી મેળવવાની રહેશે. જો કે આ રીતની એક મૂળ કંડિકા કે આ રીતનું મૂળ જોવા મળે છે, આ જે નાના નાના ડોટ દેખાય છે નાના ટપકા જેવા, એ શું કહી શકાય છે? મૂળ કંડિકા કહી શકાય છે. આની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા જે હોય છે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતની મૂળ કંડિકા વાળી વનસ્પતિ જોવા મળે છે. મોસ્ટલી તેલીબિયા વાળી વનસ્પતિ કે જેમાં આપણે કહી શકાય મગફળી વાળી જે વનસ્પતિ છે, મગફળીની અંદર આપણને આ રીતનું મૂળ જોવા મળે છે. આખો એને આ જે નાના ટપકા જે દેખાય છે એને શું કહી શકાય છે? મૂળ કંડિકા કહી શકાય છે. અને આની અંદર શું થાય છે? નાઇટ્રોજનનું સ્થાપન થતું જોવા મળે છે. કયા બેક્ટેરિયા દ્વારા? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા એનું સ્થાપન થતું જોવા મળે છે. તો નાઇટ્રોજન ચક્ર, હવે આપણે વાત કરીએ નાઇટ્રોજન ચક્ર કે આખું ચક્ર એક સાયકલ પ્રમાણે ચાલે છે કે જ્યારે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ હોય છે એ બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, પણ એને આપણે ડાયરેક્ટલી લઈ શકતા નથી, એટલે કે હવા મારફતે લઈ શકતા નથી. પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સ પણ એમાં હાજર જોવા મળે છે. પરંતુ વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણનો સીધે સીધો ઉપયોગ લઈ શકતા નથી. કે જે વાતાવરણનું 78% નાઇટ્રોજન જે જોવા મળે છે એની અંદર આપણને જે જરૂરી વસ્તુ છે કે જરૂરી ઘટકો છે એમાં કે પ્રોટીન હોય છે, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ બધા પ્રકારના ઘટકો હાજર હોય છે. પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ એને વાતાવરણીય નાઇટ્રોજનનો સીધે ઉપયોગ લઈ શકતા નથી. એટલે ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીળ હરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી યોગ્ય જે નાઇટ્રોજન હોય છે એને ક્ષારમાં રૂપાંતરણ કરે છે. કે જ્યારે નાઇટ્રોજન અવાહક ક્ષારોમાં રૂપાંતરિત થાય છે ત્યારે વનસ્પતિ તેના ઉપયોગથી ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. એ બાદ શોષાયેલો જે નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણ માટે આપણે કરીએ છીએ. વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજન પ્રાપ્ત કરે છે. કે વનસ્પતિ તેમજ પ્રાણીઓનું મૃત્યુ થાય છે ત્યારબાદ ભૂમિમાં જે હાજર બેક્ટેરિયા કે એમાં હાજર બેક્ટેરિયા ખૂબ નાઇટ્રોજન ઉત્સર્જક દ્રવ્ય નાઇટ્રોજનના સંયોજનમાં પરાવર્તિત થાય છે. એટલે એવું કહી શકાય છે કે જે વાતાવરણનું નાઇટ્રોજન હોય છે એ કોના દ્વારા પહેલા એ થાય છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા અથવા નીળ હરિત લીલ દ્વારા ભૂમિની અંદર સ્થાપિત કરે છે. એટલે નાઇટ્રોજનનું જે તત્વ છે એ ક્ષારમાં રૂપાંતરણ પામે છે. ત્યારબાદ જ્યારે આ નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે એ વનસ્પતિના ઉપયોગમાં લેવાય છે. અને જે વનસ્પતિ શેના દ્વારા ઉપયોગ લે છે તો એના જે મૂળ તંત્ર દ્વારા ઉપયોગ કરે છે. ત્યારબાદ જે શોષાયેલો નાઇટ્રોજન એટલે કે મૂળની અંદર એક વખત દાખલ થઈ ગયો ત્યારબાદ એ વનસ્પતિને મળે છે. અને એ નાઇટ્રોજનનો શોષાયેલો જે નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણમાં રૂપાંતરિત થઈ જાય છે. ત્યારબાદ વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ એટલે કે આપણે પણ આવી શકીએ છીએ ને જે બીજા પ્રાણીઓ છે તે પણ, એ જે વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ છે જ્યારે એ વનસ્પતિ ખોરાક તરીકે ગ્રહણ કરે છે તે વખતે એમાંથી એમને પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજનમાંથી જે સંયોજનો એમને જે જરૂરી છે તે પ્રાપ્ત થતા જોવા મળે છે.
ત્યારબાદ એટલે કે જે વનસ્પતિઓ છે અને પ્રાણીઓ એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમાં ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજનને ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનમાં સંયોજનમાં પરાવર્તિત કરે છે, એટલે પાછા જે ભૂમિની અંદર પાછા દાખલ થતા જોવા મળે છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનો નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરણ કરે છે, એટલે કે વાતાવરણમાં પાછો એ ચાલ્યો જાય છે અને આમ વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા જળવાઈ રહેતી જોવા મળે છે. તો અહીં આકૃતિમાં આપણને સમજણ આપી છે કે જે વાતાવરણનો નાઇટ્રોજન તો કયા દ્વારા, એક તો આપણે કુળની વનસ્પતિઓ દ્વારા સ્થાપિત થાય છે અને વીજળીના ચમકારા દ્વારા પણ સ્થાપિત થતો જોવા મળે છે. તો કે નાઇટ્રોજન નો સ્થાપક કોણ કરે છે, તો બેક્ટેરિયા નિર્ધારિત લીલ જે વાતાવરણ હવામાન વાતાવરણનું નાઇટ્રોજન નું સ્થાપન મૂળ ની અંદર કરે છે. જે વનસ્પતિઓની અંદર જે મૂળકંડિકા મૂળ દ્વારા શું કરે છે, નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર કરે છે. પછી એ જે વનસ્પતિઓ હોય છે એ વનસ્પતિઓનો આપણે શું કરે છે, પ્રાણીઓ ઉપયોગ કરે છે. પછી એ મૃત્યુ પામી જાય છે ત્યારે પાછા એ શું થઈ જાય છે, ભૂમિની અંદર નાઇટ્રોજનનું ઉત્સર્ગ દ્રવ્ય થતું જોવા મળે છે અને પાછો જ નાઇટ્રોજન શું થતો જોવા મળે છે, હવાની અંદર ફેલાતો જોવા મળે છે. એટલે બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું શેમાં રૂપાંતરણ થાય છે, ક્ષારની અંદર રૂપાંતરણ થાય છે. એમાં ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો કોણ ઉપયોગ લે છે, તો વનસ્પતિઓ ઉપયોગ લે છે અને વનસ્પતિઓ પણ જે પ્રાણીઓ છે વનસ્પતિઓ પર આધાર રાખે છે એ પ્રાણીઓ પણ વનસ્પતિનો ઉપયોગ કરીને ખાય છે. એટલે પ્રાણીઓની અંદર પણ નાઇટ્રોજનમાંથી જે જરૂરી તત્વો જે જરૂરી હોય છે એ એમને મળી રહે છે. ત્યારબાદ એમનો જે મૃતદેહ જોવા મળે છે એટલે કે ઉત્સર્જન દ્વારા પાછો નાઇટ્રોજનનો કચરો થતો જોવા મળે છે અને પાછું શું થતું જોવા મળે છે કે જે નાઇટ્રોજનના જે અમુક જે બેક્ટેરિયા હોય છે એ નાઇટ્રોજન યુક્ત સંયોજનને પાછા નાઇટ્રોજનમાં વાયુમાં ફેરવે છે. આ રીતે પાછું એ શું થઈ જાય છે, હવાની અંદર ફેરવાઈ જતું જોવા મળે છે. આમ શું કહી શકાય છે કે જે વાતાવરણના નાઇટ્રોજન છે એની માત્રા શું થતી જોવા મળે છે, જળવાતી જોવા મળે છે. પરીક્ષાની અંદર આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે નાઇટ્રોજન ચક્ર વિશે માહિતી આપો, એટલે આપણે આજે આખું નાઇટ્રોજન ચક્ર દર્શાવવાનું રહેશે, ત્યારબાદ એની માહિતી આપવાની રહેશે.